ગુરુ નાનક પગપાળા મુસાફરી કરી રહ્યા હતા ગામડે ગામડે ચાલીને લોકોને તેમના ઉપદેશો આપતા હતા એ ખૂબ જ દયાળુ અને હિંમતવાન માણસ બંને ગુણ એક સાથે આપણે તેમને પસંદ કરીએ છીએ કારણ કે તેઓ કઈ દરેક સમયે હસતા નમ્ર સંતોમાંના કંઈ એક નથી તેઓ જાણે છે કે ક્યારેક કડક થવું અને ક્યારેક નરમ એક સાચા ગુરુ તો એક દિવસ તેઓ ત્યાંના વિસ્તારના એક ખૂબ જ શ્રીમંત માણસના ઘરે મહેમાન બન્યા હતા તો જ્યારે તેઓ થોડા દિવસો માટે આ ઘરમાં મહેમાન હતા અને પછી જ્યારે તેઓ નીકળી રહ્યા છે ત્યારે તેમણે આ માણસને એક સોય એક સીવણની સોય આપી તેમણે આ સોય આપી અને કહ્યું તું આ તારી પાસે રાખ ક્યારેક જ્યારે તું મને મળે ત્યારે તે મને પાછી આપી શકે છે ત્યાં સુધી પ્લીઝ તેને તારી પાસે રાખ એક સોય સોનાની નહીં એક સામાન્ય સોય તે માણસે તે લઈ લીધી અને પોતાની પાસે રાખી અને ગુરુના ગયા પછી તેણે તેની પત્નીને કહ્યું કે ગુરુએ મને એક સોય આપી છે અને મારે તેને સુરક્ષિત રાખવાની છે અને પછી તેમને તે પાછી આપવાની છે એની પત્ની એના કરતા થોડી સમજદાર હતી સામાન્ય રીતે તેઓ માને છે તેણે કહ્યું અરે મૂર્ખ તમે ગુરુ પાસેથી એક સોય કેમ લીધી જો તમે તેમના જેવા માણસ પાસેથી કંઈક લો અને ધારો કે તેઓ વૃદ્ધ છે અને જો તેઓ મૃત્યુ પામે તો અને તમે આ સોય તેમને પાછી ના આપી શકો તો તમે શું કરશો તમે હંમેશને માટે ઋણી રહેશો ગુરુ પાસેથી સોય લઈને તમે શું કરવા લીધી તે તમારે તેમના જેવા માણસ પાસેથી કંઈ ન લેવું જોઈએ આપણે કંઈ દાન કરી શકીએ તો ઠીક છે પણ તેમની પાસેથી કંઈ લેવું ન જોઈએ અને જો તેઓ કંઈક આપીને મૃત્યુ પામે તો તમે તેને સ્વર્ગમાં જઈને તેમને પાછી આપી શકવાના નથી એ શક્ય નથી કે તમે આ સોયને સ્વર્ગમાં લઈ જાઓ અને તેમને પાછી આપો તેથી તમે ઋણી રહેશો હંમેશને માટે કાયમને માટે અને તમે તે એક કર્મને ધોઈ શકશો નહીં અને તેને લીધે તમારે હજાર જન્મ લેવા પડી શકે છે આ કોઈ સારી બાબત નથી બસ કોઈક રીતે તેમને શોધી કાઢો અને તરત જ સોય તેમને પરત કરો તેથી તે માણસે ગુરુની પાછળ ચાલવાનું શરૂ કર્યું ગુરુ થોડા ઝડપથી ચાલતા હોય છે પરંતુ ધીમે ધીમે બે એક મહિનાઓ પછી તે માણસ તેમના સુધી પહોંચી ગયો અને પછી તેણે કહ્યું ઓ મારા ગુરુ હું આ સોયને મારી સાથે રાખવા નથી માંગતો કારણ કે કદાચ તમે વૃદ્ધ છો અને જો તમે મૃત્યુ પામશો અને આવું થયું તો હું કાયમનો ઋણી રહીશ અને હું જાણું છું કે આ સોયને હું તમને સ્વર્ગમાં પાછી આપવા માટે આવી શકવાનું નથી તેથી ગુરુ નાનકે કહ્યું તો તું જાણે છે કે તું આ સોયને સ્વર્ગમાં લઈ જઈ શકતો નથી તો તું તે જાણે છે ખરું ને તેણે કહ્યું હા તો પછી જ્યારે તું આ જાણે છે કે તું એક સોય પણ લઈ જઈ શકતો નથી તો તું આ બધી વસ્તુઓ કેમ એકઠી કરી રહ્યો છે તું આમાંથી કંઈ પણ લઈ જઈ નહીં શકે એક સોય તું લઈ જઈ ના શકતો હોય તો બીજી કઈ વસ્તુઓનો તો વિચાર કરવો જ રહ્યો પછી તે માણસને બોધપાઠ મળ્યો તે તેમના પગે પડ્યો અને તે ઘરે પાછો ગયો તે જે વેચી શકતો તે બધું જ તેણે વેચી નાખ્યો તેના પરિવાર અને તેના માટે જે જરૂરી હોય તેટલું જ એની પાસે રાખ્યું કારણ કે આખો સમાજ જ ગરીબીથી પીડિત હતો તે પછી તે આસપાસના લોકોની સુખાકારી માટે જે કંઈ જરૂરી હતું તે બાંધવા લાગ્યો આટલા દિવસો સુધી લોકો ગરીબીમાં જીવતા હતા અને તે એકઠું કરતો જતો હતો વિશ્વ એક મર્યાદિત જગ્યા છે આ પૃથ્વી એક મર્યાદિત સંસાધન છે જો દરેક વ્યક્તિ ફક્ત પોતાના માટે અવિરતપણે એકઠું કરી જાય તો બસ ઝઘડો જ થવાનો છે બસ પીડા જ થવાની છે સિવાય કે દરેક વ્યક્તિ તેને પોતાની અંદર ઠીક કરે ઠીક છે આ મારી સીમા છે હું આનાથી આગળ નહીં જાઉં મારી બાકીની ક્ષમતાઓ હું તેનો ઉપયોગ દરેકની સુખાકારી માટે કરીશ જો આ મનુષ્યમાં ન આવે તો તે પોતાના અને દુનિયા માટે એક આપત્તિ છે આ પૃથ્વી પરની આપત્તિ કંઈ ભૂકંપ નથી જ્વાળામુખી નથી કે સુનામી પણ નથી સાચી આપત્તિ તો માણસનું અજ્ઞાનતાપણું છે આ જ એકમાત્ર આપત્તિ છે અજ્ઞાનતા જ એકમાત્ર આપત્તિ છે આત્મજ્ઞાન જ એકમાત્ર ઉપાય છે કૃપા કરીને જુઓ ખરેખર બીજો કોઈ ઉપાય નથી તેથી આધ્યાત્મિક પ્રક્રિયાના જીવંત બનવા માટે આખી વસ્તુ છોડવા વિશે નથી આ ફક્ત સમજદારીપૂર્વક જીવવાની વાત છે બહારના વિદ્વાનો દ્વારા ખોટા શબ્દો મૂકવામાં આવ્યા છે જો તમે આ જાણતા ન હોવ તો કહું કોઈ પણ ભારતીય ભાષામાં છોડી દેવા માટે કોઈ શબ્દ નથી હા સંસ્કૃત ભાષામાં છોડી દેવા માટેનો કોઈ શબ્દ નથી તે બહારના આવેલા વિદ્વાનોનું કહેવું છે કે ઓહ આ માણસે છોડી દીધું છે ના તેણે સમગ્ર બ્રહ્માંડને બાથ ભરી છે અને તમે વિચારો છો કે તેણે છોડી દીધું છે તે તમારી સમજ છે કારણ કે તમે આ આ આ કબજામાં લીધા વિના જીવન વિશે વિચારી શકતા નથી પૃથ્વીનો એક ભાગ મારો છે તેના વિના તમે જીવી શકતા નથી કોઈએ સમગ્ર બ્રહ્માંડને સમાવિષ્ટ કરી દીધું છે તેથી તેણે તેને ભેગું કરવું પડશે તેવું ન વિચાર્યું કારણ કે બધા તારાઓ તેના છે આખી આકાશગંગા તેની છે તેને કશુંક ભેગું કરીને તેની બેગમાં કે બેંકમાં રાખવું જરૂરી ન લાગ્યું તેને તેવું લાગ્યું ન હતું તેને તેવું થયું ન હતું આ કંઈ ત્યાગ નથી તેથી જીવનને આંતરિક દ્રષ્ટિકોણથી સમજવું નહીં કે ઉદ્દેશ્યની ભાવનાથી કારણ કે ઉદ્દેશ્યની ભાવનાથી તમે જે કંઈ પણ સમજો છો તે માત્ર જીવન ટકાવવા પૂરતું કામનું છે તમારે જીવનના આત્મલક્ષી બોધની જરૂર છે